કોરોના વાયરસ મુદ્દે અમેરિકામાં રહેતા ભારતવાસીઓએ આપ વીતી કહેતો વિડીયો વાયરલ કર્યો છે. આ વિડીયોમાં ઉલ્લેખનીય છે કે ભારતની સ્થિતિ ઘણી સારી છે અને અમેરિકામાં કંઈ જ ન મળતું હોવાનો દાવો કર્યો છે. એટલું શટડાઉન નહીં, અમારા અમેરિકામાં બધું શટડાઉન છે અને અમે આ બધા ધંધા બંધા બાજુ પર મૂકીને આ તાપણું હળગાઈને બેઠા છીએ, ધૂણી તખાઈને બેઠા છીએ. જે થવું હોય થાય, થવું થાય, બહુનું થાય, શાકભાજી મળતી તો અમે જેવા ચૂપ થઈને બેસી રહ્યા છીએ. આપણે ઇન્ડિયામાં મોદી બિચારાને 144 ની કલમ કાઢવી પડે, 144 નહીં ધોકાવાળી જ કલમ કાઢવી પડે, જેલમાં મૂકીને કરવાનું હું અત્યારના કોરોના ની અંદર. દેહ ધના ધન બહાર નીકળ્યો તો પડી જ જાય. અત્યારના આપણા વાળા બધા રહ્યા ને એ ખાલી હિમનમ હિમનમ બહાર નીકળવાળા માણસો હિ રખડવા, ખાલી ખોટા ખોટા બોના કાઢવા વાળા હિ. અને કોરોનાનું એ બિચારા ટીકડ બેઠા બેઠા હાથ જોડીને ક્યાં એને શું પડી હ, એને તો કોઈ આગળ પાછળ હ. ભાઈ હવનું થાય વહુનું થાય, ઘરમાં જો સુધી તે હોય તો ખાવાનું. ભગવાન તમને ભૂખ્યા ઉઠાડે છે, કોઈ દાડો ભૂખ્યા ઉઘાડશે નહીં. ઇન્ડિયામાં તો ઘણું સારું છે, તો લોકો સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે, ફૂડ પેકેટ્સ વેચે છે, કરિયાણાવાળા એટલા સારા છે કે કરિયાણું બધાને આપે છે, અને ગવર્મેન્ટ એટલી સારી છે કે બધાને હેલ્પ કરે છે. અહીંયા લોકો મોટી મોટી વાતો કરે છે કે ડોનાલ્ડ ટ્રમ્પે દરેકને 1,000-1,200 ડોલર આપવાની વાત કરી, પણ એ તો રિફંડેબલ છે ભાઈ. જ્યારે તમે વર્ષના અંતે ટેક્સ ભરો ને ત્યારે એમાંથી કપાઈ જાય. અમેરિકામાં કશું મફતમાં નથી મળતું, ખાલી કોરોના વાયરસ જ મફતમાં લઈ જાઓ, તમારે જોઈએ તો લઈ જાઓ, બરાબર. બાકી આ બીજા બધા દેશોવાળા શું એનાઉન્સ કરશે શું નહીં એના પર બહુ મગજ દોડાવશો નહીં. મફતનું લેવાની આશા ના રાખશો, મફતનું કશું નહીં મળતું. કોરોના વાયરસ સિવાય અમારું અમેરિકા દેશની અંદર બતાવીએ છીએ કે ખાલી ટ્રાન્સપોર્ટેશન ટ્રક સિવાય કોઈ કશું વસ્તુ નથી. આ રોડ જાય, કોઈ રોડ ઉપર ટ્રાન્સપોર્ટેશન ટ્રક સિવાય કોઈ નથી જતું. જો ખાલી આ બધું એટલે અમે ફસાઈ ગયેલા માણસો છીએ. અમે કશું શાકભાજી નહીં, લોટની બેગો નહીં, કશું નહીં, તો અમે અહીંયા સર્વાઈવ કરીએ છીએ. કશું વાંધો નહીં, બ્રેડના ડૂચા ખાઈશું, ડૂચા મળશે ત્યારે ગળી, નકર પછી કશો વાંધો નહીં. ઘણા ઉપવાસ કરી લઈએ છીએ, દાડામાં એક ફેરા ખાઈએ છીએ, ચાથી ચલાવીએ છીએ, એવું કામકાજ ચલાવીએ. આ હાઈવે દેખાયો, હાઈવે ઉપર કોઈ ચકલું ફરકતું નહીં, ઓને શટડાઉન કહેવાય. આપણા વાળા તો એમનેમ ખાલી બે ધનાધન ઠોક્યા રાખી કે હેડો શું થયું હોય જોવા જઈએ. એવું ના હોય. આ જોવા પેલા અમારા કાકો બળતણ વેણી લાવી, બળતણ વેણવા જ્યા કાકો, અને એનાથી અમે ભઠ્ઠી કરીએ છીએ. અને આ ભાઈ બેઠા છીએ, આ બીજા કાકો તાપણી કરી તાપીએ છીએ, ભઠ્ઠી કરીને આનંદ મંગળ કરીએ છીએ બધી જગ્યાએ. કોઈ એવું ના બહાર જઈએ તો જ મહેનત કરો, સાચું હોય બીજું કોઈ નહીં, બધાના માટે હ, મોદી એકલા માટે નહીં, બધાને માટે છે. સાચું હોય બેસ કરો, મફતનું લેવા ખાવાની. જય અંબે, જય અંબે, જય અંબે, જય અંબે.